અમરેલીના રાજુલામાં સતત સિંહો ઘૂસી જવાની ઘટના દિન પ્રતિદિન બની રહી છે. રહેણાંક વિસ્તાર અને માર્ગ પર સતત ગામમાં સિંહો આવી ચડે છે. વન વિભાગના ફોરેસ્ટ સ્ટાફ કર્મચારી અહીં ગેરહાજર રહેવાના કારણે સિંહો ઘૂસી જાય છે, જ્યારે સ્થાનિક દુકાનદાર દ્વારા સિંહ ગામમાં આવ્યાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજ મીડિયાને અપાતા સ્થાનિક કર્મચારીઓને રેલો આવ્યો હતો, જેથી વન કર્મચારીઓએ દુકાનદારને સીસીટીવી તોડવાની ધમકી આપી. સ્થાનિક દુકાનદાર દ્વારા સિંહો ગામમાં આવ્યાના સીસીટીવી કેમેરામાં કેદ થતા ફૂટેજ મીડિયાને અપાતા સ્થાનિક વનકર્મીઓ ઉશ્કેરાઈને ધમકી આપવા રાજુલા આરએફઓની સરકારી ગાડી લઈ કાતરગામ પહોંચ્યા હતા અને દુકાનદારને સીસીટીવી ના આપે એ માટે વન વિભાગના કાયદા સમજાવ્યા હતા અને ધમકાવ્યા હતા. ત્યારબાદ છેલ્લે વન વિભાગના કર્મી દ્વારા સીસીટીવી કેમેરા તોડી દેવાની ધમકી પણ આપી હતી, જેને કારણે દુકાનદાર વેપારી ગભરાઈ ગયો હતો. રાજુલા પંથકમાં સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં છે, ત્યારે હવે ગ્રામીણ વિસ્તારમાં વધુ સિંહો ઘૂસી જાય છે. વનકર્મીઓ આવતા નથી એવા સમયે કાતર ગામના દુકાનદાર દ્વારા સીસીટીવી ફૂટેજ મીડિયાને અપાતા વનકર્મીઓને રેલો આવતા તેઓ સરકારી ગાડી લઈ રોફ જમાવવા પહોંચ્યા હતા, ત્યારે આ અંગે વેપારીઓએ શું કહ્યું તે પણ સાંભળો. અવારનવાર આવ્યા કરે છે અને સીસી કેમેરામાં મારે કેદ થઈ ગયેલા હતા, એટલે મેં મીડિયાવાળાને મેં આ ક્લિપ મોકલી હતી, પણ એને એમ કીધું કે ભાઈ તમે આ વાયરલ વિડીયો શું કરવાનો કર્યો છે અને વિડીયો તમારે વાયરલ કેમ કરાય ને કેમેરા તમારે શું માટે લીધા છે, કેમેરા તમારી માટે છે કે આ સિંહના વિડીયો વાયરલ કરવા માટે મોકલેલા છે, અને જો હવે તમે વાયરલ કરશો તો તમારો ધોકા ભેગો કેમેરો નીચે આવશે, એટલે આવી રીતે અમને એને કીધેલું છે અને કેમેરા તો મારા સાહેબ ઘરના જ છે. સિંહો કાયમ માટે આવે છે, 2-3 દિવસ હોય 12 વાગે રાત્રે આવી જાય છે ગામમાં, તો આના માટે આપણે વન વિભાગને જાણ રાખવું છે કે ગામમાં સિંહો ઘૂસી ન જાય. રેડિયા ઢોરનું મારણ કરે છે અને કોઈ ગામમાં કોઈ અવર જવર હોય તો માણસોને પણ નુકસાન થાય ને બીક લાગે. દુકાનદારોએ મીડિયાને સીસીટીવી ફૂટેજ આપ્યા તો વન વિભાગવાળાએ સીસીટીવી તોડી દેવાની ધમકી આપી, ત્યારે હવે જો આ સીસીટીવી કેમેરા તૂટશે તો જવાબદાર કોણ એ પણ એક મોટો સવાલ છે. અમરેલીથી હિરેન રવૈયાનો અહેવાલ, ગુજરાત તક.